તો મોર્નિંગ ટોપ સ્ટોક્સ ની વિગત સાથે જોડાઈ ગયા છે સહયોગી યશ ભટ્ટ અને અદિતિ યાજ્ઞિક. ગુડ મોર્નિંગ આપ બંનેને. અદિતિ, આપનાથી શરૂઆત કરીએ. વેરી ગુડ મોર્નિંગ આપ સર્વને પણ. સૌથી પહેલાં શરૂઆત રિલાયન્સ એકાઉન્ટર સાથે કરીશું. ઓલરેડી આપણે એક સારો મૂવ ઇન્ડેક્સ ફ્રન્ટ પર તો જોઈ ચૂક્યા છે અને હવે આજના દિવસમાં જે ન્યૂઝ આવતા દેખી રહ્યા છે પ્રોબેબલી થોડુંક થ્રસ્ટ આપે એવી શક્યતાઓ. રિલાયન્સ માટે એક પોઝિટિવ ન્યૂઝ, REC ગ્રુપ કદાચ કંપની એક્વાયર કરી શકે છે, જે લાર્જેસ્ટ સોલાર પેનલ મેન્યુફેક્ચરર યુરોપની અંદર છે. એનું આ એક્વિઝિશન નિયરલી 1 થી લઈને $1.2 બિલિયન અંતર્ગત થતા દેખાઈ શકે છે. અને કોને પાસેથી ખરીદી રહી છે? ચાઇના નેશનલ કેમિકલ ગ્રુપ, કેમ ચાઇના જેને કહેવામાં આવે છે. હવે આ ગ્લોબલ બેંક્સની સાથે ચર્ચા કરી રહી છે રિલાયન્સ, જેના માટે $500 થી $600 મિલિયન જેટલા રેઝ કરતા દેખાશે આ એક્વિઝિશનને ફિનાન્સ કરવા માટે. અને બાકીનું જે ફંડ છે એ ઇક્વિટી મારફતે રેઝ કરવામાં આવશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. આને લઈને આપણે આગળ ફર્ધર કોઈ બી ડેવલપમેન્ટ્સ આવે છે તો એની પર ધ્યાન રાખતા રહીશું. હવે આજે કંપની અક્વાયર કરવાના છે કેમ ચાઇના, જેની આપણે કેમ ચાઇના પાસેથી જેની આપણે વાત કરી રહ્યા છીએ. REC ગ્રુપ એ સિલિકોન મટીરિયલ બનાવે છે ફોટોવોલ્ટેક એપ્લિકેશન્સ માટે અને મલ્ટીક્રિસ્ટલાઇન વેફર્સ બનાવે છે, જે સોલાર સેલ્સ પણ બનાવતી દેખાય છે. અને સાથે જ રૂફટોપ ઇન્સ્ટોલેશન્સની અંદર પણ બધા મોડ્યુલ્સ જે યુઝ થાય છે એને પ્રિપેર કરતી દેખાય છે. સોલાર પાર્કની અંદર આનું મેક્સિમમ યુઝેજ થતો દેખાય છે અને ઇન્ડસ્ટ્રીયલ યુઝેજ પણ ખાસો સારો છે. તો નજર રાખો, એક સારું સ્ટેપ ઓલરેડી જે કંપનીએ અહીંયા આગળ હાઇલાઇટ કર્યું હતું એ દિશામાં લેતી દેખાઈ રહી છે. રિલાયન્સ માટે એક સારા ન્યૂઝ આજના દિવસમાં ટર્નઆઉટ થતા દેખાશે. વોચઆઉટ કરીશું, ગઈકાલે પણ એક સારું મોમેન્ટમ હતું. આજે ઇનકેસ આ ન્યૂઝના લીધે ફોલોઅપ બાઇંગ આવે છે કે કેમ. નેક્સ્ટ કાઉન્ટર SRFનું છે જે વોચઆઉટ કરીશું. બોર્ડ મીટિંગ છે, બોનસ લઈને કોઈ ડિસિઝન આવે છે SRFના કાઉન્ટર માટે એક પોઝિટિવ સાઇન્સ, એને લઈને આવતું દેખાશે. તો નજર રાખો SRFના કાઉન્ટર ઉપર પણ ફ્યુચર્સની અંદર કેવી રીતના ઓપન ઇન્ટરેસ્ટ એડ ઓન થાય છે એની પર આપણે ખાસ નજર રાખતા રહીશું. SRF જનરલી જ્યારે મૂવ કરે છે આપણે ત્યાંથી એક સારું થ્રસ્ટ જોઈએ છે, ફોકસ કરવું એની પર. નેક્સ્ટ કાઉન્ટર JSPL નું છે. ગઈકાલે મેટલ નેમ્સ તરફથી આઉટ પરફોર્મન્સ હતું ઓલ ડે લોંગ, અને આજે JSPL માટે ન્યૂઝ આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ નિયરલી $100 કરોડ એકત્ર કરવા માટેની એક મંજૂરી આપી દીધી છે. કેવી રીતના એકત્ર થશે? બોન્ડ્સ મારફતે. વધુ ડિટેલ્સની અવેઇટ કરી રહ્યા છીએ આપણે, બટ શ્યોરલી JSPLના કાઉન્ટર માટે એક પોઝિટિવ ન્યૂઝ, કેમકે ફંડ્સ જે રેઝ કરશે એ કંપનીની અંદર આવતા દેખાશે. તો એને લઈને આગળ શું પ્લાન્સ ટર્નઆઉટ થાય છે એની પર ધ્યાન રાખતા રહ્યું. ભારત ફોર્જ, ગઈકાલે પણ આ બધી જ કંપનીઝ એક સારા મૂવમાં હતી. ઓટો કરતાં ઓટો એન્સિલરી કંપનીઝની અંદર એક સારો ઇમ્પેક્ટ ગઈકાલે બી વિટનેસ થયો હતો. અને ઓલરેડી આપણે આજે 31મી તારીખ જોઈ રહ્યા છે, કાલથી ઓટો સેલ્સ વેચાણના આંકડા આવતા દેખાશે મંથલી બેસિસ ઉપરના. તો એની ઉપર નજર રાખો, આ બધી જ કંપનીઝ એને પેરેલલી પરફોર્મ કરતી દેખાશે થોડી ઘણી. બટ આજે જે ન્યૂઝ આપણે ટ્રેક કરી રહ્યા છીએ, મેઇનલી કંપનીએ ક્લેરિફિકેશન આપ્યું છે કે ઓટો કમ્પોનન્ટ્સને લઈને ટેસ્લા સાથે અત્યારે કોઈપણ વાતચીત નથી ચાલી રહી. હવે માર્કેટમાં એવું બઝ હતું અને ચર્ચાઓ ચાલી રહી હતી કે કદાચ અહીંયા આગળથી કોઈ ચર્ચા વિચારણા ચાલી રહી છે અને એને લઈને કોઈ ફાઇનલ ડિસિઝન આપણે આવતા જોઈએ. તો એની સામે ક્લેરિફિકેશન આવી ચૂક્યું છે. તો ભારત ફોર્જના કાઉન્ટર પર એને લઈને નજર રાખો. LNTની ઉપર નજર રાખો. LNT ઉત્તરાંચલ હાઇડ્રોપાવરને પોતાની સંપૂર્ણપણે હિસ્સેદારી રિન્યુ પાવર સર્વિસીસને જે પ્રોસેસ હતી કમ્પ્લીશનની એ પૂર્ણ કરી નાખી છે. LNT પણ એક સારા મૂવમાં હતો છેલ્લા 2 કે 3 દિવસથી. તો આજે ફાઇનલ આ ન્યૂઝ આવતા દેખાય છે કે પ્રોસેસ કમ્પ્લીટ થઈ છે. એટલું મટીરિયલિસ્ટિક ઇમ્પેક્ટ આપણે કોઈ ધ્યાન નહીં રાખીએ, કેમકે આપણને આ આઈડિયા હતો જ કે પ્રોસેસ ચાલી રહી છે, કમ્પ્લીશનનું એક ઇન્ટિમેશન છે. TVS મોટર્સ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે TVS મોટર્સ માટે. તો આને ખાસ ધ્યાન રાખો. કંપની TVS બિલ્ટ ટુ ઓર્ડર પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. હવે મેઇનલી આ એવું પ્લેટફોર્મ છે જે કસ્ટમાઇઝેશન થતું દેખાશે અને કસ્ટમર પ્રેફરન્સીસ પ્રમાણે જે પર્સનલાઇઝેશન કરી અને કેટર કરવામાં આવશે એને લઈને આ કાઉન્ટર ખાસું ફોકસમાં રહેશે. નવું બિઝનેસ વર્ટિકલ છે અને આજે આપણે વાત કર્યા છે બિલ્ડ ટુ ઓર્ડર અને TVS BTO પ્લેટફોર્મ કહે છે લોકો. સાથે જ આને લીધે કસ્ટમર્સને થોડુંક વધારે પ્રેફરન્સીસ જે મળતા દેખાઈ રહ્યા છે એની અંદર ઇન્ટરેસ્ટ આવતો દેખાશે. તો નજર રાખો કેપેસિટી એક્સપેન્શન કેવી રીતના ટર્નઆઉટ થતી દેખાય છે, કેમકે ગ્લોબલ ડિમાન્ડ ઘણી સારી છે જે મેનેજમેન્ટે ઓલરેડી કીધું હતું. અને ત્યારબાદ જો કસ્ટમાઇઝેશન ઓફર થાય છે તો વધારે ઇન્ટરેસ્ટ જાગે એવી એક ઓલરેડી ત્યાંથી કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય છે. તો એની પર નજર રાખતા રહીશું. TVS મોટર્સ માટે પણ એક પોઝિટિવ ન્યૂઝ તો છે જે આપણે ખાસ ટ્રેક કરતા રહીશું. તો ભારત ફોર્જના ક્લેરિફિકેશન સિવાય આ બધા જ ન્યૂઝ થોડાક પોઝિટિવ છે. નજર રાખો કેવી રીતના ટર્નઆઉટ થાય છે.